फ्रेंड्स, गुड मॉर्निंग. हर हर महादेव. केम छो બધા? એ મજામાં. અને કાલે હતી દિવાળી. અને આજે તમારા ગામમાં તો નવું વર્ષ કર્યું હોય કે નહીં ખબર નહીં, પણ અમારે તો આજે વચ્ચે પડતર દિવસ રાખ્યો છે એટલે કે ધોકો હે. તો અમે બધાએ રાતે 3 વાગ્યા સુધી ફટાકડા ફોડતા હતા અને જાયગા નાસ્તા પાણી કર્યા. તો કાલના આજના બ્લોગમાં તમને બધું જોવા મળશે કેટલું કેટલું એન્જોય કર્યું. અને આ બ્લોગ આવશે કાલે. તો કંઈ નહીં, જો હું અત્યારમાં સવારમાં ઉઠીને થોડું ઘણું કામ પતાવ્યું છે. અને આપણે કાલની રંગોળી એમનેમ છે, આજે રંગોળી નથી કરી. અત્યારે ગાર્ડનને પાણી પીવડાવવાનું છે. અને કાલે જો ફટાકડા ફોડ્યા ને એ હું તમને બતાવું. ફટાકડા ફોડ્યાથી હાલત આ બધા કાગળી આવતા આમાં ઘૂસી ગયા હે. સાફ કરવું પડશે, પણ આજે નથી કરવું. કરીશ આજે જ, પણ સાંજના ટાઈમે કરીશ. આમ જ બોક્સ ઉલડે હે. જા બધા એટલા ફોડા એટલા ફોડા કે વાત જવા દો. હું કરીશ થોડીક વાર પછી સાંજના ટાઈમે પાણી છાતીને આ બધી સફાઈ ને તો પાછું ઘર ભરાઈ રહે. અને ભૂમિ ને સોહમની હજી સવાર નથી પડી. વાગી ગયા છે 11 વાગી ગયા છે, સવાર નથી પડી. કારણ કે રાતે 3 વાગ્યા જાગતા હતા તો મોડા મોડા ઉઠ્યા બધા. અમે નાસ્તો ને એવું કરીને કામ પતાવ્યું. અને બેનભાઈ તો હજી આરામમાં જ છે. જો બતાવો તમને, જો જોતા હે સોહમ ને ભૂમિ બે. અને મેં બનાવ્યું આસોપાલવનું તોરણ, તે લગાડી દીધું હે. જો એ કાંઈ લગાડ્યું, અહીંયા ઉપર મંદિરમાં લગાડ્યું, અહીંયા લગાડ્યું. જો આ બનાવ્યું લગાડ્યું, હવે આગળ શું કરીએ એ તમને બતાવું. પહેલાં અત્યારે તો ઘરની જોરદાર સફાઈ કરવાની છે. કારણ કે કાલે અમે બધાએ આવું ઉથલ પથ્થલ મચાવી દીધું હતું. અને આટલા તો જ વાસણ સાફ કર્યા મેં. અત્યારમાં વાસણ સાફ કરીને હું ફ્રી જ થઈશું. જસ્ટ હવે કચરા પોતા કરવાના છે મારે. તો કાલે દિવાળીનો સ્પેશિયલ બ્લોગ છે, એ આજે હું નાખીશ. તો બધા જોવાનું ચૂકતા નહીં. અને આ બ્લોગ આવશે ત્યાં તો તમે જોઈ લીધું હશે. તો કાંઈ નહીં, ચાલો આગળ મળીએ શું કરીએ છીએ. થઈ ગઈ છે આપણે એકદમ ફળિયું, ક્લીન થઈ ગયું. કારણ કે ફટાકડા ફોડ્યા તો મજા કરી, તો સફાઈ પણ કરવી પડે. એકો એક કાગળ આપણે સળગાવી દીધો. અને આમાં એટલા ફટાકડા જાળવા ને બધા ફોટા ને સળગાવ્યા પછી ને બધું છે સળગાવી દીધા પાંદડાને. હાલો હવે જઈએ અંદર. થઈ ગયા છે સાંજના 8:30 ને 9:15. અને હું બનાવું છું પાઉંભાજી. તો પાઉંભાજીની તૈયારી થાય છે. તેલ ઉકાઈ ગયું છે, હવે ભાજી બફાઈ ગઈ છે અને વઘાર કરવાનો છે. અને આજ તો એમ હતું કે સવારથી બ્લોગ કરીશ અને સવાર ચાલુ પણ કર્યો હતો, થોડો કન્ટિન્યુ તમને બતાવ્યું પણ ખરા. પણ પછી બ્લોગ લેવાનો જ નહીં, હાથમાં કેમેરો એવો જ નહીં. કારણ કે ભૂમિ વૈગી હતી બહાર સોમભાઈની ભેગી ફરવા, અને મેં થોડુંક બપોરે કામ પતાવ્યું. બધું હતું, કાલ મહેમાન હતા તો અતું કામ હતું. અને પછી મેં કર્યો આરામ. એટલે આરામ કર્યો એમાં એ મોડું થઈ ગયો આજે. તો પછી મેં કીધું લાવો અત્યારે પાઉંભાજી રેસીપી. તો અત્યારે નથી આપતી કારણ કે બધાને આવડતી જ હોય પાઉંભાજી. તો મેં કીધું તમારા લોકો જોડે થોડીક વાર વાતું કરતો, તો હું વઘારું છું. તો હાલો ભાજી વઘારી નાખી ફટાફટ. આપણે અને આ તો આપણે મસ્ત રંગોળી બનાવવાની છે એવું વિચાર્યું છે. કારણ કે કાલે છે ન્યુ યર, અને ન્યુ યર તો ખબર જ છે આપણા ગુજરાતીનું નવું વર્ષ ચાલુ થાય છે. ગુજરાતી મહિના પ્રમાણે
કાલે આપણું નવું વર્ષ ચાલુ થાય છે, તો બધા રાજ્યમાં ને દેશમાં દિવાળીનું બહુ હોય, પણ આપણે તો દિવાળી તો બનાવીએ જ છીએ એવી જ, પણ આપણે બીજા દિવસની રાહ બહુ હોય, આપણે નવા વર્ષની બહુ ઉત્સાહ હોય દિવાળી કરતાંય, કારણ કે આપણે નવું વર્ષ છે તો અમારે એમ જ છે. આજે વચ્ચે એક દિવસ ધોકો આવી ગયો હતો, તો આજે બધાને કંઈક નવું ખાવતું, તો નવું નવું તો શું બનાવું રોજ, અને એમાં પાછું ભાવતું ન હોય ને એવું બધું હોય અમારે, તો મેં કીધું કે આજે પાઉંભાજી બનાવી નાખું, તો મારે રોટલીની છુટકારો, બ્રેડ હોય તો રોટલી ન બનાવી પડે, શાક તો બનાવવું જોઈએ, ભાજી થઈ ગઈ તો કઈ નઈ, પાઉંભાજી બનાવી નાખીએ. આપણે ભૂમિબેન જોવે છે ટીવી, અને ભૂમિબેન ને છે હમણાં રજા, એટલે ભૂમિબેન નું ટીવી પ્રકરણ તો તમારે ચાલુ જ રહેશે. હજી તો એ અમારી ધમાલ 5% નહોતી, તો બધા આરે હોય તો મજા આવે. તહેવાર ઉપર આરે થાય. જન્માષ્ટમી ના વ્લોગ તમે ન જોયા તો જોઈ લેજો, ત્યારે અમે બધાએ ફૂલ મસ્તી કરી છે, બધા બ્લોગ મસ્ત છે. તો જે નવા આવ્યા હોય જન્માષ્ટમી ના બ્લોગ ન જોયા હોય તે જોઈ લેજો. અમે બધે ફરવા ગયા હતા અને મેળાના અને બધા બ્લોગ છે. અને ચલો, મારી પાઉંભાજી આટલે પહોંચી છે, અને આપણે ખોલવાનું છે કુકર. હવે તો મારો એકાદ કામ નહીં કરે, તો હું મળું તમને થોડીક વારમાં પાઉંભાજી રેડી કરીને. પાઉંભાજીનો કલર મસ્ત મસ્ત આવી ગયો છે, નાખી દઈએ ભાજી. ગાઈઝ ગાઈઝ, અવાજ ક્યાંથી આવે છે? એ નેન પોલિશ કરતી લાગે, મહેંદી. ભૂમિબેન નવા વર્ષની મહેંદી લગાડવા મન થયું છે, બતાવે તો ભૂમિ કઈ આ ડિઝાઇન ભૂમિ કરે છે ટીવીમાંથી જોઈ જોઈને. ભૂમિ મહેંદી આવડે છે, હું બધાને કહી દઉં, મસ્ત મહેંદી મૂકે છે ભૂમિ, ક્લાસ કર્યો છે ભૂમિએ. ચાલો મારું પાઉંભાજી બળી જાય, બાય બાય. બહુ તીખી કરી છે, તોય અમારે બધાને મોડી લાગશે, તીખું ખાવાવાળા છે બધા. હા, તો એ જ કહું છું કે તીખું કરીશ ને તોય મોડી લાગશે બધાને. નાન લાપડું તેલ ઉપર આવી જાય ત્યાં ઉકળવા દઈએ, લીંબુ દાણા ભાજી નાખી દઈએ. તો આપણી પાઉંભાજી રેડી છે, અને આજે ભૂમિબેન બીઝી છે, ભૂમિબેન ને મહેંદી મૂકે, આપણે દાદાને દઈ દઈએ, દાદાને આપણે પાઉંભાજી નો ભોગ ધરી દઈ. ભૂમિની મહેંદી આટલી થઈ છે ને ભૂમિ, હમણાં પ્રેક્ટિસ થોડીક ઓછી થઈ ગઈ ભૂમિ, કીધીને તો એના મસ્ત થઈ. હાલો હવે હું શું કરું, જમવાનું લઈ લો કે વાર છે પપ્પા આવે ત્યારે. પાઉંભાજી આપણે થઈ ગઈ, પણ હવે હું છે ને રંગોળીનું કરી નાખું થોડી ઘણી તૈયારી, કારણ કે પપ્પા આવે ને પછી જ આપણે જમવાનું થશે, તો મોડું થઈ જાય. લાઇટિંગ આપણે કરી દીધું બધું, અને મન નથી થતું વીખવાનું, પણ હમણાં નવી નવી મસ્ત મસ્ત કરી નાખશું. સોરી ગણપતિ બાપા. ભૂમિ તારે કલર જોઈએ છે, વેસ્ટ કલર. હું આ ઘેરું લગાડું છું, અમે તને ઘેરું કહીએ તો હું કહેતા હોય, પેલા આપણી રંગોળી છે ને મોટી કરવાની છે, એટલે થોડુંક વધારે લગાડી દઈએ.
ચોટલામાં લગાડી દીધું ઘેરું, હમણાં સુકાઈ જશે, ત્યાં કલર બલર તૈયારી કરી લઈએ. એટલી મારી રંગોળી થઈ છે, હજી ઉપરથી બતાવી દઉં. અને અહીંયાથી કલર પૂરા સ્ટાર્ટ જ કર્યું છે, તો અલગ થઈ છે એટલે દેખાડું. જો આટલી રંગોળી થઈ છે, હજી અહીંયા બાકી છે, આખી બોર્ડર બાકી છે અને સામે પણ થોડુંક બાકી છે. પછી આ ચારેય કવર કરવાની છે આપણે, એકમાં હું બેસી ગઈ છું. તો હાલો થઈ છે, પછી ફાઇનલ બતાવું. મહેંદી સુકાઈ ગઈ છે, કલર આવે પછી કાલે બતાવજે. બ્લોગનો એન્ડ કરીએ છીએ અને મળીશું કાલે નવા બ્લોગમાં. અને બધાને હેપી ન્યુ યર. અને ચાલો આપણે બ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ. બધાને હર હર મહાદેવ, ગુડ નાઇટ.